જે ઓલી બાજુ બીજી બધી સેન્ડવિચ બને છે એ કદાચ તમે ટ્રાય કરેલી હશે, પણ આ તમે ટ્રાય નહીં કરી હોય. સેન્ડવિચ આખી આખી બની જાય ત્યાં સુધી તમારે કોમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો કે આ વિડીયો તમે કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો. આ બટર આવશે, અમૂલ બટર. આ ગ્રીન ચટણી, ગ્રીન ચટણી સ્પાઈસી ખાસો ને? હા, મીડિયમ. આ મેથી મસાલો, મેથી મસાલો જૈનનો, જૈનમાં કોઈ ના ખવડાવે, વાસુ કાકા ખવડાવે. બાકી આપણે તીખી ચટણી આવે, તીખી તો આવશે જ, મજા આવશે. એકદમ ફ્રેશ રહે. આવી ગયા ટમેટા. નવી સેન્ડવિચ આપણે આજે બતાવવા જઈ રહ્યા છીએ. હવે આની ઉપર આવશે પાછો ચાટ મસાલો. પાછો ચાટ મસાલો ભાઈ, એકદમ નમકીન જેવી સેન્ડવિચ બનવાની છે. જે કેચપ આવ્યો, આવી ગયો કેચપ, બની જશે ને પછી તો ભાઈ જે લુક આવે છે આનો. હવે હવે ભાઈ આવી ગઈ કાકડી, ચેક કરવાની પહેલા. મસ્ત લગાવી દો. વાહ, અસલ મીઠી છે. પાછો આવે ચાટ મસાલો, એના ઉપર પાછો ચાટ મસાલો. મેયોનીઝ, મેયોનીઝ બની જાય ત્યાં સુધી તમારે કમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો કે આ વિડીયો તમે કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો, કયા ગામમાંથી જોઈ રહ્યા છો, એટલે અમને પણ ખબર પડે ભાઈ તમારા ગામમાં સેન્ડવિચ આવી કોઈ મળે છે કે નહીં. આ થઈ ગયા કટકા, એના એના ઉપર પાછો કેચપ. હજી ઘણું બધું બનવાનું બાકી છે ને. હા, હવે આવશે ચીઝ. ના ભાઈ, ચીઝ વગર તો સેન્ડવિચ થોડીક ઓછી ભાવે, એટલે આ ચીઝ આવે છે ખાલી વચ્ચેના ભાગમાં. વચ્ચેના ભાગમાં અચ્છા, એક અલગ રીતે છે ભાઈ. એના ઉપર આવી ગઈ સેવ. હા હા હા, ભરાતું જાય છે બધું. એના ઉપર બી મસાલા વાળા બી. પાછો મેયો, એના ઉપર પાછો મેયોનીઝ. હાય 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 ભાઈ સાહેબ, જો કીધું તું ને આ સેન્ડવિચ તમે કદાચ ક્યાંય નહીં જોઈ હોય, અને હજી આમાં એક વસ્તુ બાકી છે, એટલે વિડીયો નામ સુધી જોજો. પેલા તૈયાર થઈ જશે, પ્લેટર થઈ ગઈ તૈયાર. ભાઈ જો નવી વસ્તુ આવવાની છે એ આવી ગઈ છે, એ છે વેફર. જોઈ લો ભાઈ, સાદી વેફર એક આવે, એની સાથે તમને અહીંયા મસાલા વેફર પણ આવે, પછી વળી એક સાદી આવે, અને હજી એક સાદી વેફર. આ એક્સ્ટ્રા નથી આમાં કઈ? અરે મજા આવે, બધાને મળશે ને, રેગ્યુલર આવશે એ લોકોને. જોઈ લો ભાઈ, હવે વેફર ઉપર આવશે થોડો ચાટ મસાલો, એના ઉપર પાછો ચાટ મસાલો, એટલે ઓર મજા આવે. જો ભાઈ આ થઈ ગઈ તૈયાર. હવે થઈ ભાઈ, આ આપણી સેન્ડવિચ થઈ ગઈ છે તૈયાર. ભાવ ને બધી જ વસ્તુ તમને કહી દઈશ. અહીં આપણે બે ટાઈપની વેફર લીધેલી છે, સાથે આ ત્રીજા ટાઈપની વેફર સાથે. આમાં તમે જો કેટલું લોડેડ છે, લગભગ તમને અમદાવાદમાં આવી સેન્ડવિચ ક્યાંય જોવા નહીં મળે. પાછળ આપણે ખબર પડશે ક્યાં આવેલા છે, વાસુ કાકાની સેન્ડવિચ છે ત્યાં આપણે આવેલા છે. ટેસ્ટ કરી લઈએ ફટાફટ, અને અંદર તમને જો શું શું નાખેલું છે એ પણ આપણે પાછું બતાવી દઈએ. આમાં બધી બધી ચીઝ ને બધું આવે ને, મજા તો જ આવે. હા હા હા, જોઈ લો ભાઈ, આ ટાઈપનું કંઈક છે. ખાવું કે એ થોડોક પ્રશ્ન છે, પણ અમુક વસ્તુ એવી હોય ને કે ભાઈ જ્યાં સુધી મોઢું ના બગડે ત્યાં સુધી મજા ના આવે. ચલો ટ્રાય કરીએ. મોઢું તો બગડવું જોઈએ. સાદી વેફર છે, આ વેફર છે, એ તમે ટ્રાય કરી શકો છો. વાહ, સેન્ડવિચ સાથે બે વેફર તમે લ્યો તો એનો ભાવ છે 150 રૂપિયા. એક્સ્ટ્રા વેફર લ્યો તો 10-10 રૂપિયા એડ થતા જાય. આપણે 3 વેફર લીધેલી છે, એટલે આપણી સેન્ડવિચનો ભાવ છે 160 રૂપિયા. તો અમને તો આ સેન્ડવિચ બહુ ભાવી. લગભગ બે જણા આવશો ને
તો જમવાની જરૂર નહીં પડે, આટલાથી બે જણાનો પેટ થઈ જશે ફૂલ. શું બને છે? રબડી સ્લાઈસ. રબડી સ્લાઈસ, આબુની રબડી સ્લાઈસ. અચ્છા, એવું કહેવાય કે ઓલી આપણે લસણની ચટણી વાળી જો સેન્ડવિચ છે એ ખાઈને પછી આ ફરજિયાત ખાવી પડે, બાકી ન ખાય શું થાય? ના ખાઈએ તો કાનમાં ગંગરી બોલે. શું બોલે? કાનમાં ગંગરી બોલે. કાનમાં ગંગડી બોલે. વિડીયો જોવે છે લોકો, સમજી ગયા હશે. જો આ છે રબડી સ્લાઈસ, આવી જ આવે અને આમ જ ખાવાની હોય. અને ભાઈ એ તીખી સેન્ડવિચ ખવાઈ જાય ને એ પછી આ રબડી સ્લાઈસ ખાવી ફરજિયાત છે, બાકી તમે રહી ન શકો. એ જે લસણની ચટણી હોય ને આ તો આપણને એટલી બધી તીખી નથી લાગી, કારણ કે આપણી સ્વામિનારાયણ હતી કાંદા લસણ વગરની, એટલે જે આની લસણની ચટણી જે ફેવરેટ છે ને લોકોની એ આપણે નથી નખાવેલી, બાકી એ ખાવ ને પછી તો રબડી સ્લાઈસ ફરજિયાત ખાવી પડે, કાંઈ જાજુ હોય નહીં. એક બટર અને રબડી બે જ વસ્તુ આમાં નાખેલી હોય, પણ આપણે ઓલી વોફલ ખાતા હોય ને ચોકલેટ વોફલ એના જેવો ટેસ્ટ હોય આનો. ફાફડ ખાઈ લઈએ. આપણે જે ચોકલેટ વોફલ ખાતા હોય ને એના જેવો ટેસ્ટ આવે, ને એ જે તીખાસ હોય ને એ આનાથી દબાઈ જાય. આપણે આવેલા છીએ વાસુકાકાની સેન્ડવિચ છે, વાસુકાકાની સેન્ડવિચ છે. તમારે આવવું હોય તો લોકેશન અહીંયા તમને બતાવી છે, અહીંયા આવીને તમે ટ્રાય કરી શકો છો. તો બસ વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ શેર કરો તમારા મિત્રો સાથે, ખાસ કરીને અમદાવાદમાં જે લોકો રહેતા હોય એમને પૂછજો કરા કે આ સેન્ડવિચ તમે ટ્રાય કરી છે કે નહીં, કારણ કે અમે આજે બીજી વાર ટ્રાય કરેલી છે. ગઈકાલે અમે આવેલા હતા, ટેસ્ટ ભાઈઓ બધી વસ્તુ ગઈમી, એટલે અમે આજે ફરીથી ટ્રાય કરવા આવેલા છીએ. મળીએ નવા વિડીયોમાં, નવી જગ્યાએ નવા સ્ટ્રીટ ફૂડ વેન્ડરની સ્ટોરી સાથે, યા તો પછી આવી કોઈ અતરંગી વસ્તુ સાથે, યા તો પછી કાઠિયાવાડી દાળ સાથે. ત્યાં સુધી બાય બાય.